આજે 9મી ડિસેમ્બર છે અને 9મી ડિસેમ્બરની ભ્રષ્ટાચાર નિવારણ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભ્રષ્ટાચારના નિવારણ માટે ઉજવવામાં આવતા આ દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ આજે બતાવશે આવા જ ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા એવા સમાચાર. સમાચાર બાબતે અમે જેની પર આક્ષેપ થયા છે તે અધિકારી સાથે પણ વાતચીત કરી અને તેમનો રૂબરૂ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રૂબરૂ સંપર્ક ના થઈ શકતા તેમનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે અલગ અલગ વાત કરી હતી. આજે ડીસામાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરી અને આ કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી રહેલા એચ કે લિંબાચિયા એકવાર ફરી વિવાદમાં સપડાયા છે. આ વખતે વિવાદને લઈ આ કચેરીમાં તૈયાર થઈ રહેલા ક્વોટરને લઈ સર્જાયો છે. નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા અહીં જે તૈયાર કરવામાં આવી રહેલા ક્વોટર છે તે ક્વોટર વિવાદનું કારણ બન્યા છે. મળતી માહિતી પ્રમાણે અહીં જે ક્વોટર પહેલાં બનેલા હતા તે ક્વોટરને કન્ડમ કર્યા વગર જ તેને તોડી પાડવામાં આવ્યા છે અને તેનો ભંગાર પણ બારોબાર કાઢી દેવામાં આવ્યો છે. આટલું ઓછું હોય તેમ અહીં જે નવું મકાન તૈયાર કર્યું છે તે મકાન પણ કોઈપણ જાતની મંજૂરી વગર ઊભું કરી દેવામાં આવ્યું છે. મકાન તૈયાર માટે જે ખર્ચ થયો છે તે ખર્ચ પણ પરચુણા ખર્ચ તરીકે ઉધારીને નાણાંની ચૂકવણી કરવામાં આવી રહી છે. આ ચોંકાવનારી માહિતી અમને જ્યારે મળી ત્યારે અમે ડીસાની માર્ગ અને મકાન વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર એચ કે લિંબાચિયાનો સંપર્ક કરવા તેમની કચેરી પર પહોંચ્યા હતા, પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર હાજર ના મળતા અમે તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને તેમની પર થયેલા આક્ષેપો અંગે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરે પહેલાં તો જણાવ્યું કે જે ક્વોટર બનાવવામાં આવ્યા છે તે ક્વોટરને 10-15 વર્ષ પહેલાં કન્ડમ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે વર્તમાન સમયમાં તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે માત્ર અપડેટિંગની કામગીરી કરવામાં આવી છે. નાયબ કાર્યપાલક ઇજનેરની આ બંને વાતો તર્ક વગરની પહેલી જ નજરે જોવા મળી રહી છે, કારણ કે પહેલાં તેઓ જણાવી રહ્યા છે કે જે ક્વોટર જૂનું હતું તેને વર્ષો પહેલાં કન્ડમ જાહેર કરી દીધું હતું અને પછી જણાવી રહ્યા છે કે જૂના ક્વોટર માત્ર અપડેટ કરવામાં આવ્યું છે. ત્યારે જે ક્વોટરને કન્ડમ જાહેર કર્યું હોય તેને તોડીને નવું બનાવવાનું હોય કે નહીં કે માત્ર તેનું અપડેટિંગ કરવાનું, બે અલગ અલગ નિવેદનોને પગલે એચ કે લિંબાચિયા શું સમજાવવા માંગી રહ્યા છે તે સમજથી બહારની વાત છે. હવે જે નાયબ કાર્યપાલક ઇજનેર સ્થળ પર જૂના ક્વોટરનું માત્ર સમારકામ કરવા આવ્યું હોવાની જણાવી રહ્યા છે તે જગ્યા પર મસમોટું નવું મકાન તૈયાર થયેલું નજરે પડી રહ્યું છે. અમે સ્થળ મુલાકાત લીધી અને આખી ઘટનાનું રૂબરૂ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે રીતે નાયબ કાર્યપાલક ઇજનેર અલગ અલગ વાત કરી રહ્યા છે તે જ તેમના દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો સંકેત આપે છે. 9મી ડિસેમ્બરના માત્ર ભ્રષ્ટાચાર નિવારણ દિનની ઉજવણી કરવાથી ભ્રષ્ટાચાર દૂર થશે નહીં. જો સાચા અર્થમાં દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો હોય તો આવા સરકારી વિભાગોમાં થતી ગેરરીતિઓની ન્યાયિક તપાસ થવી જોઈએ. ત્યારે હવે જોવાનું એ છે કે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી આ બાબતમાં કેટલો રસ દાખવે છે અને શું તપાસ કરાવે છે. શું આ આખી ઘટનાથી જિલ્લા વિકાસ અધિકારી પરિચિત છે અને જો પરિચિત ન હોય તો શું એક્શન લેવામાં આવે છે તે જોવું રહ્યું. આજે 9 ડિસેમ્બર છે. 9 ડિસેમ્બરને ભ્રષ્ટાચાર નિવારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ડીસા શહેરમાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરી ભ્રષ્ટાચારનું મોટું ગાવડું સાબિત થઈ રહી છે. આ કચેરીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર એચ કે લિંબાચિયા સામે આક્ષેપ થયા છે કે આ કચેરીમાં બનાવવામાં આવેલા ક્વાર્ટર્સને કન્ડમ જાહેર કર્યા વગર તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પર નવા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા. આક્ષેપ તો એવા પણ થયા છે કે તેમણે આ બાબતની કોઈ મંજૂરી પણ લીધી નહોતી અને જે ક્વાર્ટરને કન્ડમ કર્યા વગર તોડી પાડવામાં આવ્યા હતા તે ક્વાર્ટરને તોડવા માટેનો ભંગારનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પણ આપવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત વધુમાં એવા આક્ષેપ થઈ રહ્યા છે કે જે ભંગારનો કોન્ટ્રાક્ટ હતો તે ભંગારનો કોન્ટ્રાક્ટ બારોબાર ગયો છે અને અત્યારે જે કામકાજ થઈ રહ્યું છે તેનું બિલિંગ પણ જે કરવામાં આવે છે તે પરચુરણ ખર્ચ તરીકે કરવામાં આવી રહ્યું છે. આ બાબતે જ્યારે અમે ડીસાના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શરૂઆતમાં તો એવું ગણાવ્યું હતું કે આ ક્વાર્ટર્સને કન્ડમ કર્યાને 10-15 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને 10-15 વર્ષ પહેલાં તેમના પહેલાં જે અધિકારી હતા તેમના સમયગાળા દરમિયાન આ ક્વાર્ટર્સને કન્ડમ કરી દેવામાં આવ્યા છે, પરંતુ વાતચીત દરમિયાન તેમણે એવું પણ કબૂલ કર્યું હતું કે જે ક્વાર્ટર્સ કન્ડમ કર્યા છે જેની પર આક્ષેપ થયા છે તે ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા નથી, માત્ર તેનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અહીં જે ક્વાર્ટર બનેલું છે તે ક્વાર્ટર નવી ડિઝાઇન
ડિઝાઇનનું બનેલું છે અને આ ક્વાર્ટર્સની પહેલાં આક્ષેપ પ્રમાણે વાત કરીએ તો અહીંયા જૂનું ક્વાર્ટર્સ આવેલું હતું અને એ ક્વાર્ટર્સ હટાવી દેવામાં આવ્યું છે અને તેની જગ્યા પર આ નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે, તે પણ કોઈપણ જાતની મંજૂરી લીધા વગર. હવે એક તરફ નાયબ કાર્યપાલક ઇજનેર એવું જણાવી રહ્યા છે કે જે જૂના ક્વાર્ટર હતા તેને કન્ડેમ જાહેર કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ તેમણે એવો પણ સ્વીકાર કર્યો છે કે માત્ર તેનું સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે વાત પ્રશ્ન ફરીથી એ જ શરૂ થાય છે કે જ્યારે ક્વાર્ટર્સને નાયબ કાર્યપાલકના જણાવ્યા મુજબ કન્ડેમ જાહેર કરવામાં આવ્યા હોય તો તેને અપડેટ શા માટે કરવામાં આવ્યા હોય, પરંતુ ઘટનાસ્થળની સ્થિતિ અને નાયબ કાર્યપાલક ઇજનેરના જે તેમનો જવાબ છે તે બંનેમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચાર નિવારણ દિન ઉપર બીકે ન્યૂઝ ચેનલ ડીસામાં ચાલી રહેલા એક ભ્રષ્ટાચાર ઉપર કે જેની ઉપર આક્ષેપો થયા છે તે બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ બાબતે ઊંડી તપાસ કરવી જોઈએ. કારણ કે આવા અધિકારીઓ જો આટલી બેફામ રીતે ભ્રષ્ટાચાર આચરતા હોય તો કોઈ પણ રાજકીય નેતાઓનો પણ તેમની પર હાથ હોઈ શકે છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર.